હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. રેમડેસિવિર ઇન્જેક્શનના કાળા બજાર કરનારા બે ઇસમો ઝડપાયા. કુલ બે આરોપીઓ ઝડપાયા. રૂપિયા 50,000 કરતા વધુનો મુદ્દામાલ જપ્ત. અંકલેશ્વરમાં ભાજપના નેતાએ પક્ષ સામે બાયો ચડાવી. વોર્ડ નંબર 1ના પૂર્વ સભ્ય કલ્પેશ તેલવાલાએ પોતાના જ પક્ષ સામે બાયો ચડાવી. સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી પ્રધાનમંત્રી મોદીને આડે હાથ લીધા. આજે બપોરના 4 વાગ્યા સુધી કુલ 27 મૃતદેહોને કોવિડ સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર અપાયા. ભરૂચ SOG પોલીસે ભરૂચમાં ઇન્જેક્શનની કાળાબજારી કરતા બે ઇસમોને ઝડપી પાડી 50,000 કરતા વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ SOG પોલીસે પણ ભરૂચમાં ઇન્જેક્શનની કાળાબજારી કરતા બે વ્યક્તિઓને ઝડપી પાડી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી આરંભી છે. પોલીસે ઇન્જેક્શન તેમજ રોકડા રૂપિયા કબજે કર્યા હોવાની માહિતી સાંપડી છે. કોરોના સંક્રમિત દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવાતા રેમડેસિવિર ઇન્જેક્શનોનું કાળાબજારી કરતા બે ઇસમોને કુલ 6 રેમડેસિવિર ઇન્જેક્શનો સાથે ઝડપી પાડી. ભરૂચ SOG હાલમાં ચાલતી કોરોના મહામારીમાં લપેટમાં આવેલા ગંભીર દર્દીઓને ડોક્ટરની સલાહ મુજબ રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા આ ઇન્જેક્શનની ફિક્સ કિંમત અને વેચાણનું સ્થળ નક્કી કરવામાં આવેલ છે. તેમ છતાં આ રેમડેસિવિર ઇન્જેક્શનની વધતી માંગના લીધે કાળાબજારી શરૂ થઈ ગઈ હોય, જે કાળાબજારી રોકવા માટે આ ઇન્જેક્શન સરળતાથી મળી રહે અને કાળાબજારી સદંતર બંધ રહે જે અનુસંધાને પોલીસ દ્વારા તથા રેમડેસિવિર ઇન્જેક્શનના કાળાબજાર તથા અન્ય આરોગ્યલક્ષી સેવાઓ બાબતે ભરૂચ જિલ્લા SOG તથા તમામ પોલીસ અધિકારીઓને વિશેષ ધ્યાન આપી ગુનાહિત જણાય આવેલ તો કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરેલ છે, જે અનુસંધાને KD મંડોરા પોલીસ ઇન્સ્પેક્ટર SOG ભરૂચના માર્ગદર્શન હેઠળ ભરૂચ SOGના ટીમ હાલની પ્રવર્તમાન પરિસ્થિતિમાં જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અનુસંધાને ભરૂચ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સની માહિતી મળેલ કે સિટી કેર હોસ્પિટલ ભરૂચમાં બાયપાસ નર્સિંગ સ્ટાફ તરીકે નોકરી કરતો અરબાઝ મોહમ્મદ રફીક ગરાસિયા રહેવાસી શેરપુરા ભરૂચનો રેમડેસિવિર ઇન્જેક્શનનો અનઅધિકૃત રીતે ઊંચા ભાવે વેચાણ કરે છે. તે આધારે દહેજ બાયપાસ સેટ મેડિકલ સ્ટોર ખાતેથી અરબાઝ ગરાસિયાને રેમડેસિવિર ઇન્જેક્શન નંગ 2 ઊંચી કિંમતે વેચાણ કરવા જતાં ઝડપી પાડેલ અને વધુ પૂછપરછ કરતા આ ઇન્જેક્શન પોતે સેટ મેડિકલ સ્ટોર દહેજ બાયપાસ ભરૂચ ઉપર ઇમરાન શેઠને આપતા હતા. અગાઉ પણ પોતે રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો આપેલ હોવાનું જણાવેલ. તે મુજબ શેઠ મેડિકલ સ્ટોર ઉપરથી સર્ચ કરતા ઇમરાન શેઠનાઓ પાસેથી 4 રેમડેસિવિર ઇન્જેક્શનો મળી આવ્યા હતા, જે માહિતી આધારે આરોપીઓ પાસેથી કુલ 6 ઇન્જેક્શનો કબજે કરી બંને આરોપી વિરુદ્ધ ભરૂચ B ડિવિઝન પોલીસ મથક ખાતે ગુનો રજીસ્ટર કરી પકડાયેલ આરોપીએ ઇન્જેક્શનો કેવી રીતે મેળવ્યા, કોણે વેચાણ કર્યા હતા અને કોને વેચાણ આપવાના હતા, જે વગેરે મુજબની તપાસ ભરૂચ SOG કરી રહી છે. પકડાયેલા આરોપીઓમાં અરબાઝ મોહમ્મદ રફીક અહમદ ગરાસિયા રહેવાસી શેરપુરા ભરૂચ મૂળ રહેવાસી સારણ તાલુકો વાગરા તેમજ ઇમરાન નિઝામુદ્દીન શેઠ રહેવાસી કંઠારિયા તાલુકો જિલ્લો ભરૂચ કબજે કરેલ મુદ્દામાલમાં રેમડેસિવિર ઇન્જેક્શન નંગ 6 કિંમત રૂપિયા 14,039 અને અંગ ઝડતીના મોબાઈલ નંગ 2 અને રેમડેસિવિર ઇન્જેક્શન કુલ મુદ્દામાલ રૂપિયા 54,039 જપ્ત કરવામાં આવ્યા છે. આ બનાવમાં SOG ટીમ પોલીસે ભૂમિકા ભજવી હતી. અંકલેશ્વર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ શહેર પ્રમુખ અને નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ પદે રહેનાર સાથે જ વોર્ડ નંબર 1ના પૂર્વ સભ્ય રહી ચૂકેલા કલ્પેશ તેલવાલાએ પોતાના જ પક્ષ સામે બાયો ચડાવી હોય તેમ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આડે હાથ લીધા હતા. કલ્પેશ તેલવાલાએ સોશિયલ મીડિયામાં પોતાના એકાઉન્ટ ઉપર પોસ્ટ મૂકી લખ્યું હતું કે ખબર હતી કોરોનાની બીજી લહેર ફરી આવશે, સમય પણ હતો 1 વર્ષનો, લોકોએ મોદીમાં ફંડ પણ છૂટા હાથે આપ્યું હતું, પણ સમય તો ચૂંટણી પ્રચારમાં વેડફી નાખ્યો. લોકો મળતા રહ્યા ને ભાઈ સાહેબ બંગાળમાં દીદીઓ દીદી કરવા ગયા, પબ્લિકને મળતા મૂકી ધારતે તો હોસ્પિટલ ઊભી કરી શક્યા હોત. 1 વર્ષનો સમય હતો, ઇન્જેક્શન દવાઓ બેડ પૂરતા ઓક્સિજન પૂરતો મળે આવું કરી શક્યા હતા, પણ ધ્યાન ફક્ત ચૂંટણીમાં જ હતું. પબ્લિકને આત્મનિર્ભર બનાવી છટકી ગયા જવાબદારીઓમાંથી. આ પ્રકારની પોસ્ટ મૂકવામાં આવતા ચર્ચાઓએ જોર પકડ્યું હતું. મહત્વનું એ છે કે કલ્પેશ તેલવાલાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં બાદબાકી કરવામાં આવતા પણ તેઓ પક્ષ સામે પોતાનો બળાપો કાઢી રહ્યા હોવાનું લોકોનું માનવું છે. પરંતુ ખુદ ભાજપના જ નેતાએ લોકો સમક્ષ પોતાની વાત મૂકી પાર્ટી સામે સવાલો ઊભા કર્યા છે. તે બાબત હાલ ટોક ઓફ ધ ટાઉન બની છે. ભરૂચ પંથકમાં કોરોના પોઝિટિવ દર્દીઓના મોત નીપજવાની ઘટનાઓનો સિલસિલો હજુ ચાલુ જ રહ્યો છે. અલબત્ત મોતના આંકડામાં વધઘટ થઈ રહી છે.
भरूच पंथकमां कोरोना पॉजिटिव दर्दीओना सारवार दरमियान मौत थता तेमना कोविड स्मशान खाते अग्नि संस्कार करवामां आवे छे। गतरोज तारीख 3/5 दिवसे कोविड स्मशान खाते ओछा मृतदेहोने अंतिम संस्कार अपाता लोको अने तंत्रने राहत थई हती, परंतु आजे तारीख 4/5 रोज बपोरना 4 वाग्या सुधी 27 जेटला कोरोना पॉजिटिव दर्दीओना मृतदेहने अंतिम संस्कार अपाता पाछो मौतनो आंकड़ो वधी रह्यो होय तेम जणाई रह्युं छे। સત્કાર સોસાયટી નજીક પરિણીત મહિલાનો હાથ પકડી તું મારી છે તને કોઈની નહીં થવા દઉં એમ જણાવી આશરે 150 જેટલા માણસોએ હુમલો કર્યો હતો, તેમજ ઘરમાં તોડફોડ કરી નુકસાન કર્યું હોવાનો બનાવ બન્યો હતો। ગત તારીખ 24/4 રોજ એક પરિણીત મહિલાનો હાથ પકડી આરોપીએ તું મારી છે હું તને કોઈની થવા નહીં દઉં એમ જણાવી છેડતી કરી હતી, તેમજ સાથે આવેલ 150 કરતા વધુ માણસોએ ઘરમાં તોડફોડ કરી ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું। સત્કાર સોસાયટી વિસ્તારમાં તારીખ 24/4 રોજ બનેલ આ બનાવ અંગે ભરૂચ સિટી પોલીસ ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। આરોપીઓ દ્વારા હજી પણ વિભિત્સ ગાળો અને ચેનચાળા કરાતા હોવાની ઘટનાઓ બની રહી છે। બનાવમાં ફરિયાદી પંચાલ રાજેન્દ્ર ઠાકોરવાળાના જણાવ્યા મુજબ તારીખ 24/4 રોજ સમગ્ર દિવસ દરમિયાન આરોપીઓએ આતંક ફેલાવ્યો હતો। ફરિયાદીના પુત્રની પત્નીને આરોપી અજય જયંતિભાઈ વસાવા રહેવાસી આલી માતરિયા તળાવ ઝુંપડપટ્ટી આવી તેનો હાથ પકડી તું મારી છે તને કોઈની થવા નહીં દઉં એમ જણાવી ધાકધમકી આપી હતી। આખા દિવસ દરમિયાન આતંકનું વાતાવરણ ઊભું કર્યું હતું અને આ સમગ્ર બનાવમાં અન્ય આરોપીઓનો પણ સમાવેશ થતો હોવાનું ફરિયાદીએ જણાવેલ છે। 150 કરતાં વધુ માણસોના ટોળાએ પથ્થરમારો અને અન્ય હરકતો કરતા હજી પણ ભયની લાગણી અને ભયનું વાતાવરણ ફેલાયેલું છે, ત્યારે આવા અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવાય તેવી સત્કાર સોસાયટી અને આજુબાજુના રહેશોમાં માંગ ઊભી થઈ છે। હું સત્કાર સોસાયટીમાં રહું છું અને મારા 3 પુત્ર છે, 3 પુત્રોમાં હેમંતભાઈના પત્ની એમની બેબીને લઈ ટ્યુશને મેકવા જાય છે તો રસ્તામાં અજયભાઈ જયંતિભાઈ વસાવાએ છેડતી કરેલી હતી અને એ લોકોને ઠપકો આપવા જતા હતા તો બપોરે લગભગ 2-2 વાગ્યાની આસપાસ રસ્તામાં રોકી અને માર મારી હાથે ફ્રેક્ચર કર્યું, નાક પર ફેટ મારેલી અને ઘેરે લગભગ કમસે કમ 150 માણસનું ટોળું આવી ઘેરે પથ્થરમાળો કરી અમારા બાડી બાણાઓ નુકસાન કર્યું, તેમજ મારા વાઇફને બી વાગ્યું, તેમજ મને પણ પોતે વાગેલું છે પગમાં। હા, અને અમે સિવિલમાં જઈ કેસ કર્યો છે, પોલીસ સ્ટેશનમાં બી અમે જઈને કેસ કરેલો છે તો પોલીસ અવાળી હવે એ ડિવિઝનમાં ગયા તો એ ડિવિઝનવાળા કહે કે બી ડિવિઝનમાં, હા તો અમે પોલીસ કેસ કરેલો છે અને અમારી ટ્રીટમેન્ટ ચાલુ છે। હા, જેથી આ માથે ભાર થતું હોય અમને બહાર નીકળવું બહુ મુશ્કેલ થઈ ગઈ છે। હાંસોડ તાલુકાના કતપોર ગામે શેલ્ટર હોમ ખાતે બનાવેલ 40 બેડની સુવિધાવાળી કોવિડ કેર સેન્ટરનો મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો। દેશમાં તેમજ રાજ્યોમાં કોરોના મહામારી વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે તેમાં ભરૂચ જિલ્લાનો હાંસોડ તાલુકો પણ બાકાત રહ્યો નથી, ત્યારે તંત્ર દ્વારા હાંસોડ તાલુકાના છેવાડાના ગામના લોકોને પ્રાથમિક સારવાર મળી રહે અને કોરોના પોઝિટિવ કેસ આવ્યો હોય તેવા પરિવારના લોકો સંક્રમિત ન થાય અને તેના પરિવારને હોમ ક્વોરન્ટાઇન કરી શકાય તે સંદર્ભે કતપુર શેલ્ટર હોમ ખાતે બનાવેલ 40 બેડની સુવિધા ધરાવતી કોવિડ કેર સેન્ટરની મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં આજ રોજ શરૂ કરવામાં આવી હતી। આ કોવિડ કેર સેન્ટરમાં એક ડોક્ટર તથા નર્સિંગ સ્ટાફ સાથે દવાની વ્યવસ્થા કરવામાં આવી છે તથા ક્વોરન્ટાઇન થયેલ લોકો માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે। આ પ્રસંગે નાયબ કલેક્ટર પીએલ વિઠાણી, તાલુકા વિકાસ અધિકારી રજનીકાંત માણિયા, મામલતદાર નેહા પંચાલ, તાલુકા પંચાયત પ્રમુખ ગેમલસિંહ પટેલ, તાલુકા પંચાયતના સદસ્યો તથા ભાજપ સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર સાયબર ક્રાઇમ સ્ક્વોડ દ્વારા વર્ષ 2020-21 દરમિયાન બનેલા ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનેલા લોકોને તેમના ગુમાવેલા રૂપિયા પરત મેળવી આપ્યા હતા। કુલ 14 કેસો ઉકેલવામાં સાયબર સ્ક્વોડને સફળતા પ્રાપ્ત થઈ હતી। પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી મુજબ કોવિડ-19ના અનલોક બાદ વર્ષ 2020 દરમિયાન લોકો સાથે ઓનલાઈન ફ્રોડની ઘટનાઓ પ્રકાશમાં આવી છે, જે અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ દર્જ કરવામાં આવી હતી। વધી રહેલા સાયબર ક્રાઇમના ગુનાઓને અંકુશમાં લાવવા માટે અંકલેશ્વર શહેર જીઆઈડીસી અને રૂરલ પોલીસની ટીમો દ્વારા સાયબર ક્રાઇમ સ્ક્વોડ તૈયાર કરવામાં આવી હતી। ટીમ દ્વારા 14 જેટલા ઓનલાઈન છેતરપિંડીના ગુનાઓમાં ફરિયાદીને તેને ગુમાવેલા રૂપિયા પરત મેળવી આપ્યા હતા। અંકલેશ્વર શહેર પોલીસ મથકના 7 કેસ, જીઆઈડીસી પોલીસ મથકના 6 કેસ, જ્યારે રૂરલ પોલીસ સ્ટેશનમાં 1 કેસ મળીને કુલ 14 બનાવો મળીને કુલ રૂપિયા 5,41,655 પરત મેળવી આપ્યા હતા। અંકલેશ્વર સાયબર ક્રાઇમ સ્ક્વોડ ડિવિઝન દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોઈપણ પ્રકારના મોબાઈલ ફોનથી બેંક અંગેની માહિતી, સોશિયલ મીડિયામાં ઓનલાઈન આવતી લોભામણી જાહેરાતો, તેમજ બેંક એટીએમ, ક્રેડિટ કાર્ડ સહિત બેંકના ઓટીપી, પિન નંબર, સીવીવી નંબર કે યુપીઆઈ નંબર જેવી માહિતી પણ શેર ન કરવા લોકોને અપીલ કરવામાં આવી છે।
समर्पण ध्यान संस्कारना स्वामी परम पूज्य शिवकृपा नंदजी स्वामी कोरोना की रसी लेवा अंगे सौ लोगों ने आग्रह भरेली विनंती करी हती। पूज्य शिवकृपानंद स्वामीजीए वर्तमान समय में कोरोना सामे वेक्सिन एज सुरक्षा कवच है एम जणाव्युं हतुं। शिवकृपानंदजी स्वामीजी हालना संजोगों में समग्र विश्व में लोग कोरोना थी परेशान है। वेक्सिन द्वारा वैज्ञानिकों तेने नाथवानो प्रयत्न करी रह्या छे, जे अनुसार प्रथम फ्रंटलाइन वॉरियर त्यारबाद 60 वर्ष थी उपरना 45 वर्ष थी उपरना अने अंत में 18 वर्ष थी उपरना तमाम लोगों ने वेक्सिन आपवानुं सरकार द्वारा नक्की करवामां आव्युं छे। त्यारे समर्पण ध्यान संस्कारना प्रणेता पूज्य शिवकृपानंद स्वामीजीए वर्तमान परिस्थितिने ध्यानमां राखीने दरेक लोकोने वेक्सिन लगावा अनुरोध कर्यो हतो। आ पहेला तारीख 23 मार्च ना रोज पूज्य स्वामीजी अने तेमना धर्मपत्नी पूज्य गुरुमाए स्वयं वेक्सिननो प्रथम डोज लीधो हतो अने लोकोने पण वेक्सिन लेवा अपील करी हती। वर्तमान समय में वेक्सिन ने लई लोकोमां मूंझवण छे, वेक्सिन लेवी के नहीं एवी गड़मथल छे। त्यारे पूज्य स्वामीजीए जणाव्युं हतुं के अत्यारना समय में कोरोना सामे लड़वामां वेक्सिन एज सुरक्षा कवच छे। जो वेक्सिन लीधी हशे तो कोरोनानी असर पण ओछी थशे। आजे सरकार पण 18 वर्षथी उपरना तमाम लोकोने निःशुल्क वेक्सिन आपी रही छे, त्यारे मनमां कोईपण प्रश्नो ऊभा न करीने दरेके वेक्सिन लेवा आगळ आवुं जोईए अने वेक्सिन द्वारा कोरोना वायरसथी स्वयंने बचाववा तेमज परिवार समाज अने राष्ट्रने बचाववामां पोतानो अमूल्य फाळो आपवो जोईए। अत्यारना समय अनुसार आश्रमो अने ध्यान केन्द्रो बंध छे, त्यारे पूज्य स्वामीजीनी ઓનલાઈન શિબિરો ઉપરાંત સામૂહિક ધ્યાનનો લાભ લોકો ઘર બેઠા મેળવે છે અને હાલના સંજોગોમાં પણ નિયમિત ધ્યાન દ્વારા બેલેન્સ રહી શાંતિ અને સમાધાનપૂર્વક જીવન જીવી રહ્યા છે। એક મહિને અમારી સરકાર કી ઓર સે 18 સે બડી ઉમર કે સભી લોકો કો કોરોના કી વેક્સિન લગાને કા કાર્યક્રમ પ્રારંભ હુઆ હૈ। મેરી આપસે વિનંતી હૈ આપ સભી उस कार्यक्रम में भाग लें और वैक्सीन लगवाएं। देखिए, कोरोना बीमारी का यह एकमात्र इलाज है, क्योंकि क्या होता है, किसी को खांसी होती है तो डॉक्टर खांसी का इलाज करता है, किसी को सर्दी होती है सर्दी का इलाज करता है, बुखार आता है बुखार का इलाज करता है, लेकिन कोरोना की ऐसी कोई एग्जैक्ट दवाई बनी हुई नहीं है। भरूच जिल्लामां वाघरा तालुकाना कोरोना महामारीना असरकारक उपचार अने आयुर्वेदिक अने होमियोपेथिक सरकारी दवाखानानी सगवड अने सवलत उपलब्ध छे। आ अंगे मामलतदार रणजीत मकवाणानी देखरेख हेठळ कामगीरी चाली रही छे। આ અંગે વિગતે જોતા વાઘરા તાલુકાના ભેંસલી અને પખાજણ ખાતે આયુર્વેદિક દવાખાના કાર્યરત છે, જ્યાંથી દરેક ગામના સરપંચ અને આશા વર્કરના સાથ સહકારથી વિવિધ આયુર્વેદિક દવાઓનું વિતરણ વાઘરા તાલુકાના ગામે ગામ ધન્વંતરી રથ દ્વારા કરવામાં આવે છે। આ સાથે વાઘરા ખાતે હોમિયોપેથિક દવાખાનું પણ કાર્યરત છે। આયુર્વેદિક તબીબ દ્વારા ઘરે ઘર ઉપલબ્ધ એવા આદુ સૂંઠ તજ મરી વગેરેનો ઉપયોગ કરી ઉકાળો બનાવી પીવાની પણ સલાહ આપવામાં આવે છે। વાગરા તાલુકામાં આયુર્વેદ એટલે કે આયુષ ડિપાર્ટમેન્ટ આયુર્વેદ અને હોમિયોપેથિકના ત્રણ દવાખાના છે કુલ। એમાંથી બે દવાખાના આયુર્વેદિક છે, એમાં એક ભેંસલી અને બીજું પખાજણમાં, અને હોમિયોપેથિક દવાખાનું વાગરા મુકામે આવેલું છે। અને એના દ્વારા આયુર્વેદિક દવાઓ અત્યારે જે કોરોના કાળ ચાલી રહ્યો છે તો એમાં ઉપલબ્ધ છે દવાઓ। અને ખાસ કરીને એ જે આયુર્વેદમાં ગળો એટલે કે પેલી લીમડાની ઉપર થતી વેલ અને એમાંથી જે સંસમની વટી કરીને બને છે ગિલોય ઘનવટી, તો એને અત્યારે જે આ ધન્વંતરી રથ ચાલી રહ્યા છે કે જે કોરોનાને લગતી સારવારમાં અત્યારે ઉપલબ્ધ છે, તો એ દવાઓ પણ ઉપલબ્ધ છે ધન્વંતરી રથમાં, અને ઉકાળો પણ ઉપલબ્ધ છે। ઉકાળામાં દસમૂલ ક્વાથ, ગુડુચ્યાદી ક્વાથ કે જેમાં પણ ગળો, ત્રિફળા, હળદર, લીમડાની અંતરછાલ એ બધું આવે છે, અને દસમૂળમાં લઘુ પંચમૂલ, બૃહદ પંચમૂલ એ બંને ઔષધિઓ આવે છે, તો એ બધું પણ ધન્વંતરી રથમાં અવેલેબલ છે અને આયુર્વેદના દવાખાનામાં પણ અવેલેબલ છે। અને અત્યારે જે આ હોમિયોપેથિક દવાખાનું વાગરા છે તો એમાં પણ અત્યારે કોરોનામાં આર્સેનિકમ આલ્બમ 30 નામની ગોળી કે જે હોમિયોપેથિક દવાખાનામાં હોમિયોપેથિક ડૉક્ટર દ્વારા આપવામાં આવે છે, તો એનો પણ જાહેર જનતાએ લાભ લેવા વિનંતી છે। અને આયુર્વેદમાં બીજું કે આપણા ઘર 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 ઘરગથ્થુ ઈલાજ કરવા જઈએ તો એમાં આદુ છે, કાં તો સૂંઠ છે, પછી તુલસીના પાન, તજ, લવિંગ અને મરીનો પણ એ આપણે રોજબરોજના ઉકાળામાં ઉપયોગ કરી શકાય, ને એ બધું ઘરે અવેલેબલ હોય છે તો એનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ।
આજરોજ વહેલી સવારે 5 થી 5:30 ના સમયગાળામાં વડોદરા રોડ ઉપર જાંબુવા બ્રિજ પર અમદાવાદ જઈ રહેલ કન્ટેનરને ઓવરટેક મારતા એક લોકલ ડમ્પર ચાલકે ટક્કર મારતા કન્ટેનર નદીમાં ખાબક્યું હતું. સદનસીબે જાનહાનિ થવા પામી ન હતી. કેટલાક સમયથી જાંબુવા બ્રિજની રેલિંગ અકસ્માતે ક્ષતિગ્રસ્ત થઈ હતી અને મીડિયા દ્વારા તેને ઉજાગર પણ કરવામાં આવી હતી, પણ તંત્ર દ્વારા ધ્યાન ન દેવાતા આજરોજ વહેલી સવારે ડભોઈ તરફથી અમદાવાદ જતું કન્ટેનર ગાડી નંબર GJ18AZ7975 કેનલપુર નજીક જાંબુવા બ્રિજ પરથી પસાર થતું હોય કન્ટેનરને ઓવરટેક મારતા અને પૂર ઝડપે ગફલતભરી રીતે હંકારી આવતા લોકલ ડમ્પર ચાલકે કન્ટેનરને ટક્કર મારતા કન્ટેનર ચાલક પ્રતાપભાઈનું સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા 20 થી 25 ફૂટ ઊંડી નદીમાં ટેન્કર ખાબક્યું હતું. સાથે 20 થી 25 ફૂટ ઊંડી ખાઈમાં કન્ટેનર ખાબકતા કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ કન્ટેનર ચાલક પ્રતાપભાઈ અને તેઓના કંડક્ટરને મૂળ માર વાગ્યો હતો ત્યારે આ અકસ્માતના દ્રશ્યો નિહાળવા આવતા જતા લોકોના મેળાવડાઓ જામતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઓવરટેક કરતો હતો ને પેલો ડમ્પર વાળો, એનો લોકલ કોઈ હતો, તો પછી આ ગાડી એકદમ ઉપર જ નાખી દીધી, ગાડી દબાઈ દીધી, એટલે તમારે બેલેન્સ ના રહ્યું. પછી ઉપર તો બે ગાડીની જ જગ્યા છે ને, એને વધારે ઉપર દબાઈ દીધી ઓવરટેક કરતી સમય, તો પછી આ બાજુ બેલેન્સ ના રહ્યું ખાલી સાઈડમાં. ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર પ્રદ્યુમન વાજાએ પંચમહાલ અને દાહોદ જિલ્લાની મુલાકાત લઈ જિલ્લાના કાર્યકર્તાઓને મળીને તેમના પરિવારના ખબર અંતર પૂછ્યા હતા. અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલ સેવા કાર્યોની માહિતી મેળવી તેમજ કાર્યકર્તાઓ અને તાલુકા જિલ્લામાં ચૂંટાયેલા કાર્યકર્તાઓ દ્વારા કરાયેલા સેવા કાર્યો માટે તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. કોરોના કાળમાં સમાજની વચ્ચે જઈને સેવા કાર્ય અને રસીકરણ માટે જાગૃતિ વધે તેવા કાર્યક્રમ કરવા હાકલ કરાઈ હતી. પ્રમુખે દલિત વિસ્તારમાં જઈને હોમિયોપેથિક દવાની બોટલ તેમજ માસ્ક, સેનેટાઈઝર અને સાડીનું વિતરણ કર્યું હતું. અનુસૂચિત જાતિ મોરચાના પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના જે મોરચાના જિલ્લા અને મંડળના અધિકારીઓ, પ્રદેશના હોદ્દેદારો છે, એ બધા હોદ્દેદારોના ખબર અંતર પૂછવા, એમના પરિવારની ચિંતા કરવી અને એમના પરિચય માટે બેઠકનું આયોજન કરેલું. એ ઉપરાંત સેવા વસ્તીમાં જઈ માસ્કનું વિતરણ, સેનિટાઈઝરનું વિતરણ, સાડીનું વિતરણ એવા સેવા ઉપયોગી કાર્યો કર્યા. અને ખાસ તો એક નવી પહેલ સાથે હું આવી રહ્યો છું કે કોઈ પણ જગ્યાએ મારું સ્વાગત પુષ્પગુચ્છ કે શાલથી નહીં કરવાનું, પરંતુ એની જગ્યાએ આપણે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના, એ બે યોજનાઓના 10-10 ફોર્મ જિલ્લાના હોદ્દેદારો સેવા વસ્તીમાંથી લાભાર્થીઓને ભરીને આવે અને એ 10 ફોર્મ મને અર્પણ કરે અને એના દ્વારા આ સ્વાગત કરવામાં આવે એવું મેં આહ્વાન કર્યું છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. રેમડેસિવિર ઇન્જેક્શનના કાળાબજાર કરનારા 2 ઈસમો ઝડપાયા. કુલ 2 આરોપીઓ ઝડપાયા. ₹50,000 કરતા વધુનો મુદ્દામાલ જપ્ત. અંકલેશ્વરમાં ભાજપના નેતાએ પક્ષ સામે બાયો ચડાવી. વોર્ડ નંબર 1 ના પૂર્વ સભ્ય કલ્પેશ તેલવાલાએ પોતાના જ પક્ષ સામે બાયો ચડાવી. સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી પ્રધાનમંત્રી મોદીને આડે હાથ લીધા. આજે બપોરના 4 વાગ્યા સુધી કુલ 27 મૃતદેહોને કોવિડ સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર અપાયા. આજના સમાચાર અહીં સમાપ્ત થયા. નવીન સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર. Thank you.